ફાઇનલી મિત્રો તમે જેની રાહ જોતા હતા એ વિડીયો આવી ગયો છે ગણિતના ચાર અને ત્રણ ગુણના મોસ્ટ બી પ્રશ્નો તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ ચાર ગુણના જે મોસ્ટ બી પ્રશ્નો છે એમની વાત કરીએ તો અહીં ચેપ્ટર ત્રણમાંથી તમને કુલ આઠેક જેટલી રકમો અલગ કરીને તારવીને આપવામાં આવી છે તો સ્પષ્ટ રીતે આ જ રકમ આવશે કે આ જ આંકડાઓ આવશે એની અમે કોઈ ગેરંટી નથી આપતા પરંતુ એટલું ફાઇનલ છે કે આ જે આઠ રીતના દાખલાઓ છે એ જો તમે કરી નાખશો તો તેમાંથી કોઈને કોઈ દાખલો જરૂર ને જરૂર આવવાની સંભાવના રહેલી છે એટલે અહીં જે ચાર ગુણનો પ્રશ્ન પૂછાશે તો એ કંઈક આ પ્રકારના જ પ્રશ્ન પૂછાવાની શક્યતા છે તો અહીં માત્ર આંકડાઓ બદલશે રીત બદલાશે નહીં એ જ પ્રકારે પ્રકરણ છની અંદરથી પણ તો અહીં તમને ને એ આપેલી છે આજે દાખલાઓ તમે જુઓ છો તમારી રાઈડર છે એટલે કે સાબિતીના દાખલાઓ છે તો ખાસ કરીને જો તમે રાઈડર ન કરી હોય તો કરી નાખવા વિનંતી છે ત્યારબાદ ત્રિકોણ મિતિના ઉપયોગો પ્રકરણ નવની ની કુલ તેર દાખલાઓ અલગ અલગ તારવવામાં આવેલા છે તો આજે તેર દાખલાઓ છે એમાં પણ રકમમાં ફેરફાર થઈ શકે છે બાકી રીત કોઈ બદલાશે નહીં એ જ પ્રકારે રચનાઓનું પ્રકરણ અગિયાર તો અહીં કુલ દસ જેટલી તમને અલગ અલગ રચનાઓ અમે બતાવી છે આજે જે દસ રચનાઓ છે એ તમે એકવાર પ્રેક્ટિસ કરી જાઓ તો તમને ખ્યાલ આવશે પ્રકરણ તેર ની જે છ દાખલાઓ છે એ તમને અહીં દર્શાવેલા છે એ છ દાખલાઓની અંદર મોટાભાગે જે શંકુના આડછેદવાળા દાખલાઓ છે એ વધુ પ્રમાણમાં આપેલા છે ત્યારબાદ સાત થી દસ દાખલાઓ જે છે એની અંદર રૂપાંતરણો પૂછેલા છે કે શંકુ આકારનું પાત્ર હોય તો નળાકારની અંદર અથવા નળાકાર આકારનું પાત્ર હોય તો શંકુ અથવા કોઈ બે કે તેથી વધારે આકારોને જોડવામાં આવેલા હોય દાખલો કઈ પ્રકારનો છે કે તંબુ આકાર એ નળાકાર ઉપર શંકુ મૂકવામાં છે બરાબર તો અહીં તમને બે આકૃતિઓ સાથે મળશે ત્યારબાદ ત્રણ જે મોસ્ટ બી પ્રશ્નો છે તો બહુપદીઓની અંદર કંઈક અગિયાર રકમો તારવવામાં આવેલી છે તો આ જે અગિયાર રકમો છે એની અંદર તમારે ખાસ ધ્યાનથી જોઈ જવાના છે અને શૂન્યોની ગણતરી કરી કરવાની છે કે ભાગાકાર કરવાનો શું કરવાનું છે એ તમારે જોવાનું રહેશે ત્યારબાદ પ્રકરણ એકની અંદર ચાર ગુણના જ પ્રશ્ન પૂછાવાના છે તો બબ્બે ગુણના એક એક પ્રશ્ન અથવા એક ગુણના બે પ્રશ્ન એ રીતે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તમારે ચાલવાનું રહેશે તો બ્લૂ પ્રિન્ટના ની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે તથા ત્રણ દિવસની અંદર કઈ પ્રકારે તમારે તૈયારી કરવી એ વિડીયો પણ થોડા સમય પહેલાં જ અપલોડ કરવામાં આવેલો છે જો તમે ના જોયો હોય તો જરૂરથી જોજો અને ચેપ્ટર ત્રણના જે ચાર નંબરના ગુણના ચાર ગુણના દાખલાઓ છે એમની ગણતરી પણ આપણે વિડીયો દ્વારા દર્શાવેલી છે એમની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે ત્યારબાદ પ્રકરણ ચાર અને પાંચ તો પ્રકરણ ચારમાં અઢાર રકમો અલગ તારવવામાં આવેલી છે આ અઢાર રકમની અંદરથી મોસ્ટ ઓફ દરેક રીતનો એક એક દાખલો આવી જાય છે તો ફટાફટ તમારે એ દરેકે દરેક દાખલો રફમાં ગણતરી કરી કાઢવાની છે સમાંતર શ્રેણીની અંદર પણ દાખલાઓ આપેલા છે જ્યાં તમને એક નોંધ આપવામાં આવી છે કે બે ગુણનો પ્રશ્ન પણ શકે છે તો અહીં જે દસ દાખલાઓ છે એ દસ દાખલાઓમાં મોટા ભાગના તમારા દરેક દાખલાની રકમ એ એ તમારી ચોપડીમાં જે આપી છે છે જ હા અહીં નામમાં ફેરફાર હોઈ શકે છે જેમ કે અહીં ચોથા દાખલામાં રામકલી આપેલું છે તો અહીં રશ્મિતા કે કોઈ પણ નામ તમને પૂછી શકે છે ત્યારબાદ બીજા જે દાખલાઓ છે સમાંતર શ્રેણીના એ તમને અહીં બીજી સ્લાઇડમાં બતાવેલા છે તો અહીંના જે દાખલાઓ છે એ દાખલાઓ તમે મોસ્ટ ઓફ કરી જાઓ તો કોઈ એવી સંભાવના નથી કે આની બહારથી દાખલાઓ આવી શકે ત્યારબાદ પ્રકરણ છે યામ અંદર દસ દાખલાઓ એ તમને અલગ તારવીને આપેલા છે કે કેવી રીતે તમારે રેખાખંડના પરિકેન્દ્ર શોધવા ત્રિકોણનું પરિકેન્દ્ર શોધવાનું છે ચતુષ્કોણના શિરો બિંદુ એનું ક્ષેત્રફળ તો આ પ્રકારના કંઈક દાખલાઓ તમારે કરવાના રહેશે વર્તુળની અંદર તમને અગાઉ જણાવ્યું એમ કે એની અંદરથી પ્રમેય પણ પૂછાઈ શકે છે તો અહીં પહેલાં બે જે છે એ આપણા પ્રમેય છે જ્યારે બાકીના જે દાખલાઓ છે એ આપણી રાઈડરો બનશે ત્યારબાદ પ્રકરણ બાર એટલે કે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ તો અહીં જે તમને દરેકે દરેક દાખલો ગણીને સોરી રકમ બતાવેલી છે એ દાખલાઓને ખાસ સમજી જજો કેવી રીતે ગણવાના છે એમાં કયા સૂત્રોનો ઉપયોગ થશે અને કયા સૂત્રોનામાંથી કયું સૂત્ર બાદ કરવાનું છે મિત્રો જ્યારે આવા દાખલા પૂછાય તો તમારે ખાસ પહેલાં તો એ કરવાનું કે જો તમને ફાવે તો પહેલાં તો મોટું સૂત્ર એમાંથી નાનું સૂત્ર બાદ કરો તો ઘણી વખત ત્રિજ્યા અને બધું કોમન નીકળી જતું હોય છે તો તમારી ગણતરી સરળ બની જતી હોય છે તો એના દાખલાઓ તમને અહીં સત્તર થી અઢાર જેટલા આપવામાં આવેલા છે એ તમારે ખાસ જોઈ જવાના છે ત્યારબાદ તેરમા ચેપ્ટરના ત્રણ ગુણના પ્રશ્ન પૃષ્ઠફળ અને ઘનફળ તો અહીં પણ આગળ જે આપણે જોઈ ગયા એ પ્રકારના દાખલાઓની ગણતરી કરવાની રહેશે અને અંતે ચૌદમું પ્રકરણ જે છે એમના આંકડા શાસ્ત્રની અંદરથી આપણને અલગ અલગ પ્રકારના દાખલાઓ પૂછાઈ શકે છે જેની અંદર અહીં તમને મધ્યસ્થ પૂછેલો છે અહીં મધ્યસ્થ આપી દીધો છે તો જે મિસિંગ આવૃત્તિ છે એક્સ અને વાય એ તમારે શોધવાની રહેશે ત્યારબાદ મધ્યક મધ્યસ્થ એ સાથે તમારે શોધવાના છે અને સરખામણી કરવાની છે એ પછી વિચલનની રીતે એનો સરેરાશ ખર્ચ શોધવાનો છે ત્યારબાદ મધ્યક ટકાની અંદર તમારે શોધવાનો છે એ પછી મિસિંગ આવૃત્તિ એફ શોધવાની છે તો આ પ્રકારના કંઈક દાખલાઓ તમારે કરવાના રહેશે તો મિત્રો આશા રાખીએ કે તમારું ગણિતનું પેપર ખૂબ જ સરળ જાય અને મોટાભાગે સરળ જ નીકળશે એટલે ગભરાવાની કોઈ જરૂર નથી જે સમયને આપવામાં આવેલો છે તમને બોર્ડ તરફથી એનો સદુપયોગ કરો અને હસતા મોઢે પેપર આપો અને ખૂબ જ સારા એવા માર્ક્સ તમે મેળવો તથા પરિણામમાં જળહળથી સફળતા મેળવો એવી જ પ્રભુને પ્રાર્થના